对生产的背景有的相信他就本人我们的恩本人不如恩过你的相信他你怎么你把主那恩可可大我他的为什么不这样都做好不行因为我听了一个我就这样阿弥我的孩子是ये जो सूचक
બીજી વધારે પડતા જવાબ માં દર્શાવી શકીએ નહીં જેથી 3.125 માં કુલ 4 સૂત્ર સંખ્યા છે પણ 2.5 માં તો બે જ હતી તો આને પણ મિત્રો જો બે અસૂચક સંખ્યાનો બતાવી હોય તો આપણે 3.1 જ તરીકે આપણે ગણવા પડશે તેથી એની અંદર નિયમ આપણે જળવાઈ કે મૂળ સંખ્યા કરતાં વધુ અસૂચક અંક કોઈ દી હોવા જોઈએ
અગર જ્યાંથી જો આપણે ધીરેથી જોવાનું છે કે જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક જો 5 હોય તો શું? તો મિત્રો બે સંભાવના, અગાઉના બે નિયમ શું હતા? એકમાં 5 કરતા વધુ આગળની સંખ્યામાં એક ઉમેર. બીજો નિયમ શું હતો? છેલ્લો અંક જો 5 કરતા ઓછો તો કઈ ઉમેરવાનો નહીં. પણ ત્રીજો નિયમ શું છે કે જો છેલ્લો અંક 5 હોય તો મિત્રો ત્યાંથી બે સંભાવના હશે. છેલ્લો અંક 5 ની આગળનો અંક જોવાનો. હવે ત્યાં આગળના અંકમાં પછી બે સંભાવના મિત્રો, એકી સંખ્યા કે એકી સંખ્યા. છેલ્લો અંક 5 હોય તથા 5 ની આગળ પહેલાનો અંક જો એકી સંખ્યા હોય, જેમ કે 2, 4, 6, 8 વગેરે, તો 5 ને દૂર કરતા આગળના અંકમાં ફેરફાર કરવામાં આવતો નથી. ફરી બોલું છું, છેલ્લો અંક જો 5 હોય અને 5 ની આગળનો અંક જો બેકી સંખ્યા હોય તો મિત્રો એ 5 ને દૂર કરી નાખવાના, પણ આગળની સંખ્યામાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. આપણે એના ઉદાહરણ જોઈએ, જેમ કે 6 હોય 25, ચલો છેલ્લો અંક કયો થઈ ગયો 5. હવે છેલ્લાનો આગળનો અંક 2, એટલે મિત્રો 2 ની સંખ્યા થાય. તો જો આ 5 ને તમે દૂર કરશો તો આ 2 ને કઈ ફેરફાર કરવાનો નહીં, જવાબ આવશે 6. બીજું ઉદાહરણ, 2.7, ચલો નિયમ, પેલા છેલ્લો અંક 5, ચલો 5 ને દૂર કરવાનો, આગળ 2 ની સંખ્યા તો કઈ ફેર કરવાનો નહીં, 2.4. 8.85, ચલો છેલ્લો અંક 5, ચલો 5 ને દૂર કરવા દો, આગળ મિત્રો 8 એટલે 2 ની સંખ્યા તો ફેર નહીં કરવાનો, 8.9. 1.65 મિત્રો, છેલ્લે 5, ચલો 5 ને દૂર કરો, આગળ 6 એટલે 2 ની સંખ્યા, જવાબ આવશે 1.6. તો પહેલી સંભાવના શું બની? છેલ્લો અંક 5 અને આગળની સંખ્યા 2 ની સંખ્યા હોય તો 5 ને દૂર કરવાનો પણ આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ચલો આનાથી વિરુદ્ધ બાજુ, મિત્રો છેલ્લો અંક જો 5 અને 5 ની પહેલાનો અંક જો એકી સંખ્યામાં હોય, એટલે કે 1, 3. મિત્રો ફરી પાછા આપણે આજે 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 ના ક્લાસમાં જ્યારે બેઠા કરીએ છીએ ત્યારે આપણે અગાઉના ક્લાસની અંદર અસૂચક સંખ્યાઓ, એનો સરવાળો કઈ રીતે થાય, એની બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે થાય, લિમિટિંગ કઈ રીતે બતાવાય, છેલ્લો 5 હોય તો કઈ રીતે બતાવાય, એ આપણે ક્લાસ કરવા, અને આજે આપણે જોવાનું છે પરિણામનું પૃથ્થકરણ કોને કહેવાય, એટલે કે મિત્રો ડાયમેન્શનલ એનાલિસિસ. તો ઘણી વખત એવું બનતું હોય કે એક પદ્ધતિમાંથી આપણે જેના એકમ છે ને એને બીજી પદ્ધતિમાં બતાવવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે મિત્રો આ પરિણામમાં પૃથ્થકરણ આપણા માટે ઉપયોગી છે. આપણે વ્યાખ્યા જોઈએ, ગણતરી કરતી વખતે ઘણી વખત એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા પડે છે, એટલે કે એક એકમ જે રીતે હતો એ બીજા એકમમાં આપણે બતાવવાની જરૂર પડી, તો આવી રીતે જે રૂપાંતર કરવાની પદ્ધતિ છે મિત્રો એને અલગ અલગ નામથી અવયવ ચિહ્નિત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, એકમ અવયવ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને મિત્રો પરિણામ પૃથ્થકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક જ લાઈનમાં વ્યાખ્યા કરી, તો એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવાની જે રીત છે એને બોલાય પરિણામ પૃથ્થકરણ. હવે આપણે અલગ અલગ ઉદાહરણ લઈએ મિત્રો, એનો અભ્યાસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરિણામ પૃથ્થકરણના અલગ અલગ ઉદાહરણ, પહેલું ઉદાહરણ, ધાતુનો એક ટુકડો મિત્રો 3 ઇંચ, ઇંચને ટૂંકમાં IN તરીકે લખી શકાય છે, લાંબો છે, અને તેની લંબાઈ સેન્ટીમીટરમાં જણાવો, સેન્ટીમીટર એટલે 6 mm તરીકે લખશો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો ઇંચ ને એ આપણે સ્કેલ લેવલમાં આપશે ઇંચ અને સેન્ટીમીટર. તો જ્યારે આપણે જોઈએ કે ભાઈ એક સ્કેલની અંદર એક સાઈડ મિત્રો આવી રીતે સેન્ટીમીટર હોય છે, જે
ये मात्री एक बे दिनों थे लेने बीस लोग हो चुके हैं अरे बीजी बाजू इंच हो चुके हैं जेनी अंदर कोल बार इंच हो चुके हैं पर हाँ तभी चल रहे हो तो सेंटीमीटर नहीं चल थोड़ा ही होता हम अंदर इंच अंदर आते हैं जो आप आते होंगे तो अपने जो ये एक इंच बराबर बे पॉइंट जो परफेक्ट अंक लेवल मार तो बे पॉइंट जो पर सेंटीमीटर जो मिले चुके तो एक इंच आगे बे पॉइंट जो सेंटीमीटर बराबर एक इंच है आप जो कहते हो शेक एक पॉइंट जो पर सेंटीमीटर बार गया एक इंच बराबर पर कितना थी क्या एक कई रीके तो आप देखो तो आज एक इंच बार गया बे पॉइंट सेंटीमीटर बराबर एक है इसी रीते जो कहीं पर तो बे पॉइंट जो पर सेंटीमीटर बार गया एक इंच बराबर पर कितना था से एक इतना माटे थे ने बनने की बच्चे एक तो हमें आपको ये खबर पड़ी गई तो एक इंच तरीके हो तो कितना सेंटीमीटर तरीके बे पॉइंट चौपन आपको प्रश्न आता है कितना इंच हो जाए त्राण इंच तो जो ये हमें त्राण इंच माने तो त्राण इंच बराबर त्राण इंच गुणी बे पॉइंट चौपन सेंटीमीटर बार क्या एक इंच आ इंच इंच एक तरफ कैंसल कर सकते हैं बे पॉइंट चौपन गुणिया त्राण तो था सेंटीमीटर सात पॉइंट बासठ सेंटीमीटर तो आप लोग जो प्रश्न आता हो कि त्राण इंच बराबर कंचिया सेंटीमीटर तो जवाब कितना होगा सर मित्रों 7.62 सेंटीमीटर जवाब लो जवाब क्या है तो ऐसे ही आपने अलग अलग तरीके बताने शक्ति अब मित्रों आपने बीच बुला लिया एक जज है એમાં બે લીટર દૂધ ભરેલું છે પ્રમાણ છે અને આ દૂધના કદને મીટર ક્યુબ એકમ આપણે આપણે બતાવવાનું છે તો સૌ પ્રથમ આપણે જાણીએ એક લીટર એટલે 1000 એમએલ થાય અને 1000 એમએલ એટલે કેટલા સેન્ટીમીટર સેન્ટીમીટર નો ક્યુબ તો 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ ક્યુબ હવે આપણે જોઈએ एक मीटर बराबर सौ है सौ सेंटीमीटर इतने क्या सेंटीमीटर में हवा आपने मीटर में काम करने चाहिए चलो एक मीटर भाग गया सौ सेंटीमीटर बराबर एक बाजू थी सौ सेंटीमीटर भाग गया एक मीटर बराबर एक तो बे बाजू थी मूल्य एक सरका ले गया हवे आपने इन्हें मीटर क्यूब में फेरा बना चुके तो मीटर क्यूब में मेरा बाबा ने चलो एक मीटर भाग गया सौ सेंटीमीटर इन्हों आपने सो करना है क्रॉम कर तो यहाँ एक मीटर नो कर अगर जो तो सौ एक मीटर नो यहाँ सौ देख के दस नहीं एक हाथ लगा अबे एक हाथ नो कर एक दस चौथ सेंटीमीटर क्यूब अबे आप देख के मीटर क्यूब पर क्या सेंटीमीटर बराबर सौ होता हूँ एक तो एक पर के दस चौथ एक नो धन देने के लिए क्या चल अबे आपके पास एक प्रश्न तो बे लीटर माने तो बे लीटर माने बे गुणिया एक हजार सेंटीमीटर क्यूब और 1000 सेंटीमीटर क्यूब मिलेगा आपने सो लिखो तो 1 मीटर भाग गया 10 की 6 घात तरीके सेंटीमीटर क्यूब देखा है अब ये देखो यहां 3 घात 10 की 3 घात यहां 10 की 6 घात એટલે છે માં કેટલી હશે આગે અહીંયા થી કેન્સલ કરો છે માં હશે 10 की 3 2 ગુણ્યા 1 અને મીટર નો ક્યુબ આ સેન્ટીમીટર ક્યુબ આ સેન્ટીમીટર ક્યુબ આ બંને થી ગયા કેન્સલ तो बे मीटर क्यूब भाग्या दस की त्रण घात चलो दस की त्रण घात ऊपर आने दो माइनस तो बे गुणिया दस की माइनस त्रण मीटर तो आपको प्रश्न तो बे लीटर दूध एटले कितना मीटर क्यूब थाय तो मित्रों जवाब आवशे बे गुणिया दस की माइनस त्रण घात मीटर क्यूब तरीके आपने ए जेटली ની અંદર બતાવી શકીએ તો આવી રીતે આપણે લીટર ને મીટર ક્યુબ માં तो इंच अने सेंटीमीटर बच्चा बीजो प्रश्न लीटर अने मीटर के तो आदि रीते मित्रों आप वर्ष माती महीना महीना माती दिवस दिवस माती कलाक अने कलाक माती मिनी मिनट माती सेकंड तरीके पर आप प्रश्न अलग अलग रीते बता भी सकते तो अबे एक उदाहरण है ये हो चुकी है વિદ્યાર્થી મિત્રો આપણે એવું એક ઉદાહરણ જોયું બે દિવસ બરાબર ખાલી જગ્યા સેકન્ડ કે દિવસ અને સેકન્ડ વચ્ચે નો ફેરફાર છે તો સૌ પ્રથમ આપણે એ જાણીએ છીએ
बराबर 24 कलाक तो 1 दिवस भाग्य 24 कलाक बराबर 1 भाग्य 24 कलाक बराबर 1 भाग्य 1 दिवस बराबर 1 तो ये नो मतलब ये करे अब याद ही नहीं दिवस माथी क्या बदल गयो कलाक अरे कलाक माथी मिनट चलो 1 कलाक बराबर 60 मिनट तो 1 आवर्स कलाक भाग्य 60 मिनट बराबर 1 60 मिनट भाग्य 1 आवर्स बराबर હવે આ એકમ આપણી પાસે આવી ગયો કલાકમાંથી મિનિટમાં હવે મિનિટમાંથી આપણે કેમાં જોઈ જશું સેકન્ડમાં તો શું કરશું ચલો 1 મિનિટ ભાગ્યા 60 સેકન્ડ બરાબર 1 60 સેકન્ડ ભાગ્યા 1 મિનિટ બરાબર 1 હવે આપણી પાસે એકમ લખી ગયા સેકન્ડમાં તો સૌપ્રથમ શું કીધું આપણે દિવસને સેકન્ડમાં ફેરવતા તો દિવસમાંથી કલાકમાં ફેરવતા મિત્રો કલાકમાંથી મિનિટમાં બદલાવતા અને મિનિટમાંથી હવે આપણે સેકન્ડ હવે એ બધાનો ઉલ્લેખ આપણે કરીએ ચલો બે દિવસને સેકન્ડમાં ફેરવવા માટે ચલો બે દિવસ હવે દિવસ અને કલાક વચ્ચેનો સંબંધ તો કે ભાઈ 24 કલાક અવર્સ ભાગ્ય 1 દિવસ હવે મિનિટ અને કલાક વચ્ચેનો સંબંધ લીધો તો 60 મિનિટ એટલે 1 1 કલાક તરીકે થઈ ગયું અને હવે મિનિટ અને સેકન્ડ વચ્ચેનો સંબંધ 60 સેકન્ડ એટલે 1 મિનિટ થઈ ગયું હવે આપણે દિવસ દિવસ કેન્સલ અહીંયા કલાક કલાક કેન્સલ અહીંયા મિનિટ અને મિનિટ કેન્સલ હવે વધ્યું શું અહીંયા 2 24 60 60 અને મિનિટ એકમ કયો બની ગયો હવે સેકન્ડ તરીકે થશે તો બધા ગુણાકાર કરો 2 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 તો મિત્રો જવાબ આવશે 1,72,800 સેકન્ડ તો આપણો જે પ્રશ્ન હતો 2 દિવસ બરાબર ખાલી જગ્યા સેકન્ડ તો મિત્રો પહેલા આપણે દિવસ કલાકમાં કલાકમાંથી મિનિટમાં મિનિટમાંથી સેકન્ડ ફેરવી અને આપણો જવાબ આવશે 1,72,800 સેકન્ડ તો આ પદ્ધતિની મદદથી એટલે કે પરિણામાત્મક પરિવર્તનના ડાયમેન્શનલ એનાલિસિસ પદ્ધતિ મિત્રો અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી આપણે એક એકમમાંથી આપણે વ્યાખ્યામાં જોયું હતું એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા અહીંયા દિવસ હતું તો અહીંયા સેકન્ડ એવી જ રીતે આપણે જોયું હતું ઇંચ અને સેન્ટીમીટર હોય લીટર અને મીટર ક્યુબ એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા માટે મિત્રો પરિણામાત્મક પરિવર્તન આપણા માટે ખૂબ જ અગત્યની વાત છે આવા એમસીક્યુ આપણને અલગ અલગ રીતે પહાલ અહીં આપણે જાતે થોડીક આપણે અલગ અલગ રીતે રકમો લખી અને આપણે આને થોડીક પ્રેક્ટિસ કરવી પડશે તો એના માટે સરળતાથી આપણે આ પદ્ધતિનો ઉપયોગ એક એકમ